राज्य सरकार द्वारा हाल चाली रहे रवि कृषि महोत्सव जूनागढ़ राकेश्वर खाते योजाय तो जेमा मोटी संख्या में लोग उपस्थित रहा था। मेसवाण पे सेंटर शालानी बाळाओ द्वारा स्वागत गीत रजू करवामां आव्युं हतुं। शाब्दिक प्रवचन जिल्ला खेतीवाड़ी अधिकारीए कर्युं हतुं। मंच पर महानुभावो द्वारा दीप प्रागट्य करी कार्यक्रम शुरू करवामां आव्यो हतो। गुजरात महिला सुरक्षा समितिना उपाध्यक्ष ज्योतिबेन वाछाणीए पोताना वक्तव्यमां महिला सुरक्षा अने पशुपालनने उपरांत स्वरोजगारीनी योजनाओना महिलाओ खेती भागीदारीने बिरदावी हती। गुजरात सरकार द्वारा कृषि क्षेत्रे करेली हरणफार प्रगतिनी आंकड़ाकीय माहिती मंत्री जशा बारडे आपी हती। रणजीतसिंह परमार, यूथ कांग्रेस लोकसभा प्रमुख जूनागढ़। आज रोज अमे कांग्रेसना अग्रणी हरदेवसिंह जी, लाडाणी साहेब, अग्रावत साहेब, डॉक्टर कीर्तिबेन अग्रावत महिला अग्रणी तथा कांग्रेसना कार्यकरो तथा आगेवानो साथे किसान संघ पण अमारी साथे जोडायेल हतुं। आजे भाजप सरकारनी चालू सरकारनी जे कृषि विरोधी नीतिओ छे जेना विरोध माटे थईने आजे खेडूत जे अन्नदाता छे એને પોષણ ભાર ન મળતા હોય, એની જે કઈ આર્થિક તકલીફો છે એના કારણે આત્મવિલોપન કરતા હોય, ને તેમ છતાં પણ આ સરકાર કૃષિ મેળાઓના નામે ખાલી તાઇફાઓ કરતી હોય એના વિરોધ માટે થઈને ને ખેડૂતોના હિત માટે થઈને અમે લોકોએ સાથે મળીને આજે એક વિરોધ પ્રદર્શન કર્યું હતું। પરંતુ ચાલુ સરકારના શક્તિ પ્રદર્શનના ભાગરૂપે પોલીસે અમારી અટક કરી છે। હાલ અમે પોલીસ સ્ટેશનમાં છીએ, પરંતુ આગામી સમયમાં પણ જો આ સરકાર ખેડૂત પ્રત્યે સંવેદના નહીં બતાવે, ને જયારે આ ભાજપ સરકાર વિદર્ભની અંદર ખેડૂતો આત્મહત્યા કરતા હતા ત્યારે 10-10 લાખ રૂપિયાની સહાયો આપતી હતી, જયારે ખુદ ગુજરાત સરકારના ખેડૂતો આત્મહત્યા કરતા હોય ત્યારે એના પ્રત્યે એમની સંવેદના ન હોય, તો અમે આગામી સમયમાં પણ આ લડત ચાલુ રાખશું ને સરકાર ન જાગે ત્યાં સુધી ખેડૂતના હિત માટે લડતા રહેશું। સીમાનંદ ઘુસર, કેશોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ। આજે કેશોદ ખાતે રવિ કૃષિ મહોત્સવનું સરકારશ્રી તરફથી આયોજન થયેલું। એક બાજુ સૌરાષ્ટ્રમાં મગફળીના ટેકાના ભાવની વાત હોય, કપાસના ટેકાના ભાવની વાત હોય, જૂનાગઢ જિલ્લામાં ખાતરની રાસાયણિક ખાતર ખાસ કરીને યુરિયા એની પણ અછત હોય, ખેડૂતલક્ષી કોઈ નક્કર કામગીરી આ ભાજપ સરકાર કરવાને બદલે આ કૃષિ મહોત્સવ દ્વારા જે તાઇફાઓ કરે છે એના વિરોધમાં આજે અમે ભારતીય કિસાન સંઘ, અમારા કોંગ્રેસનો કિસાન સેલ અને કોંગ્રેસના સંખ્યાબંધ આગેવાનો અને કાર્યકરોએ આ જે તાઇફા છે એની સામે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે અમે દેખાવો કરેલા, તેમનો વિરોધ કરેલો અને અમને એ વિરોધ કરવાની પણ અમને પૂરી તક મળી નથી અને પોલીસે શક્તિ પ્રદર્શન કરી અને અમને બધાને અટકમાં લીધેલા છે। હવે પછી ના ભવિષ્યમાં ખેડૂતો બાબતે આ સરકાર સજાગ નહીં રહી તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું અને અમે બેસી નહીં રહીએ। ખેતી પ્રધાન દેશની અંદર ગુજરાત અને કેન્દ્રમાં બેઠેલી આ ભાજપની સરકાર ખેડૂતોની વિરોધી સરકાર હોય એવું લાગી રહ્યું છે। આજના આ સમયની અંદર દીકરાના જતનથી પણ વધારે મોલાતનું જતન કરી અને આવેલી મોલાતને અત્યારે પોષણ ભાવ ન મળતા હોય, ગુજરાતનો કિસાન આત્મહત્યા કરતો હોય, ત્યારે આ સરકારની અંદર બેઠેલાઓ એક ઉત્સવો અને તાઇફાઓ કરી અને પોતાનું પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે માત્ર મારે એટલું જ કહેવું છે કે એક વર્ષ પહેલા જયારે કેન્દ્રની અંદર કોંગ્રેસનું શાસન હતું ત્યારે 1100 રૂપિયાના ભાવથી કપાસની ખરીદી થતી હતી, ત્યારે માનની મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એવું કહેતા કે મારો બિચારો ખેડૂતને 1100 રૂપિયાના ભાવને બદલે 1400 રૂપિયાનો ભાવ મળવો જોઈએ, તો એને કોઈ જાજો સમય નથી થયો, માત્ર 365 દિવસની અંદર અત્યારે કેન્દ્રમાં જેનું શાસન ચાલી રહ્યું છે એવા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ આજે 800 રૂપિયાના ભાવથી કપાસની ખરીદી કરવાની વાત કરતા હોય તો આ ભાજપની સરકાર ક્યાં મોઢે વાત કરી હતી। મારે એટલું જ કહેવું છે કે આ ખેડૂત વિરોધી સરકારને ગુજરાતનો તાત ગણી શકાય એવો ખેડૂત જો આને જડબાતોડ જવાબ નહીં આપી શકે તો આવતા દિવસોમાં આના કરતા પણ આપણી પરિસ્થિતિ વધારે ખરાબ થશે, ત્યારે આનું પરિણામ ખેડૂતોએ જ લઈ આવવું પડશે અને ખેડૂતોએ જ આનો સંઘર્ષ કરી અને આનો રસ્તો કાઢવો જ પડશે। ગુજરાતની અંદર
અત્યારે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે ત્યારે મતનો પણ મલાજો ન જળવવાને બદલે તાઇફાઓની અંદર રાષ્ટ્રીય સરકાર વાઇબ્રેન્ટ ગુજરાતની કરનારી વાત કરનારી આ સરકાર વિકાસ મોડલ નંબર 1 ની વાત કરનારી આ સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી गुजरात ने विकास नंबर वन नी वातु करी ने जेरे पीएम बैना त्यारे विदेश मां जईने पण एक वात करे छे के आओ मारा भारत नी अंदर गुजरात विकास नंबर नो एक मॉडल छे त्यारे मारे ई वात करवी छे के अत्यारना मुख्यमंत्री बेन श्री आनंदीबेन दरेक कार्यक्रम नी अंदर एक वात ई करे छे के मारे मारा गामडा नी अंदर के मारा सिटी नी अंदर एक एक व्यक्ति नी घरे टॉयलेट अने बाथरूमो बनावा छे। तो मित्रों मने वात नी अचरज ई थाय छे के गुजरात विकास मॉडल नी वात करनारो आज गुजरात नी अंदर टॉयलेट के बाथरूम बनावानी वात करे तो एटलू तमे समझी शको के ने गुजरात विकास मॉडल केवी रीते करी शकाय। આજે અમે લોકોએ કેશોદ તાલુકાના સમસ્ત કેશોદ તાલુકાએ સંગઠિત થઈ અને ભાજપ વિરોધી એક નાનો એવો કાર્યક્રમ કરેલો છે કૃષિ મહોત્સવ જેવી ખોટી ખોટી એ લોકો બાબતોથી પ્રજાને ગેરમાર્ગે દોરે છે અને આજે અમારા એક કિસાનને આત્મવિલોપન કરી અને પ્રજાને જાગૃત કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે પણ ભાજપે એ બધું દમન કરાવી દીધું છે તો અમે પ્રજાની આંખ ઉગાડવા માટે થઈ અને નાના એવા સંગઠનની રૂપે પ્રજાની સામે જઈએ છીએ ખેડૂતોને મદદમાં જઈએ છીએ। તો આજે એ વિરોધ આજે એ વિરોધની અંદર પણ અમને લોકોને પોલીસ પણ ધરપકડ કરાવી નાખી છે। ભાજપ સરકાર મેહરી અને મૂંગી છે એને આવા ધડાકાઓની ખૂબ જરૂર છે। હજી પણ ભાજપ સરકાર નહીં જાગે તો અમે આનાથી પણ વધારે વિરોધ કરશું આનાથી પણ વિરોધ પ્રદર્શન કરતા રહેશું અને ભાજપ સરકારે એક ને એક દિવસ ઘૂંટણી પર ટેકી અને અમારી જે કંઈ માંગ છે ખેડૂતોની જે કંઈ માંગ છે એને કમ્પ્લીટ ના કરે ત્યાં સુધી અમે લોકો લડતને ચાલુ રાખશું। જય હિન્દ જય ભારત। જ્યારે આ કાર્યક્રમમાં લાભાર્થીઓને ચેક વિતરણ ઉપરાંત પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા જ્યારે આભાર વિધિ ટીડીઓ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્ર જોશી દ્વારા કરાયું હતું। રવિ મહોત્સવમાં તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો ગ્રામ પંચાયતના સરપંચો ઉપરાંત ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। તો કપાસ અને મગફળીના ભાવ મુદ્દે કોંગ્રેસ અને ખેડૂતોએ ત્યાં વિરોધ પ્રદર્શન કરવા પહોંચતા પોલીસે તમામની અટકાયત કરી હતી અને બાદમાં છોડી મૂક્યા હતા। દિનેશ ગામવાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, કેશોદ।